નમસ્કાર મિત્રો, ઋષિ ચિંતન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરવામાં આવે છે. લોકતંત્રને સ્વાર્થી બનાવતું અટકાવો. પાનખરમાં કરતા પીરા પાન, વસંતમાં નીકળતી નવી કુંપળો અને વર્ષા ઋતુમાં ઉગતા ઘાસની જેમ ચૂંટણીની મોસમનો પણ એક આગવો રંગ હોય છે. દિવાલો પર જ્યાં ત્યાં પોસ્ટર જોવા મળે છે. ઝંડીઓ, ચૂંટણીના પ્રતીકો, માઇક, સભા, સરઘસ વગેરે લોક સંપર્કની સરિતા જાણે બે કાંઠે વહેવા લાગે છે. પ્રચારકો, નેતાઓ વગેરે વેગીલા પ્રવાસ શરૂ થઈ જાય છે. કોણ રૂપિયા વેચે છે તો કોઈ દારૂની રેલમછેમ કરે છે. જનતાની સેવાના ઉદ્દેશથી જ જો ચૂંટણીમાં ઊભા હોય તો પછી આ જાહેરાતો, પ્રચાર અને પ્રલોભન પાછળ પાણીની જેમ પૈસા ખર્ચવાની શી જરૂર છે? કહેવાતા ખાતર તો લોકશાહીમાં બધાને સમાન અધિકાર છે. બધા ચૂંટણી લડી શકે છે, પરંતુ ચૂંટણી લડી શકે એવા લોકો કેટલા? લોકો અને તંત્ર વચ્ચે ધનની એક મોટી દિવાલ ઊભી થઈ ગઈ છે અને તે દિશે દિશે ઊંચી તથા જાડી થતી જાય છે. ચૂંટણીના વધતા જતા ખર્ચને જોતા એવું લાગે છે કે જો ધનની એ દિવાલને તોડી નાખવામાં નહીં આવે તો તે લોકોને લાત મારીને બહાર તગડી મૂકશે અને લોકોને બદલે સર્વત્ર ધનની જ બોલબાલા હશે. પછી ભલે તે લોકતંત્ર કહેવાશે ખરું, પણ વાસ્તવમાં ધનતંત્ર બની જશે. ચૂંટણી વખતે પાણીની જેમ પૈસા વેરવામાં આવે છે તે કોનું જ છુપું છે. આ બધતા જતા ચૂંટણી ખર્ચને ધ્યાનમાં રાખીને સરકારે ચૂંટણી ખર્ચની મહત્તમ મર્યાદા નક્કી કરી છે. જો તેના કરતા ખર્ચ વધી જાય તો તે ઉમેદવારને ગેરલાયક ઠરાવવામાં આવે છે. જો કે કોઈએ પ્રમાણો સહિત તે સાબિત કરી બતાવ્યું પડે, પરંતુ એ સાબિત કરવું એટલું મુશ્કેલ છે કે તેના માટે કાયદો બનાવવાનો કોઈ મતલબ રહેતો નથી. એક કાયદો ઘડવામાં આવ્યો, તેનાથી ચૂંટણી ખર્ચ ઘટ્યો નથી, ઉલટાનો વધ્યો છે. પાછલી ચૂંટણીઓ પર નજર નાખીએ તો સમજાશે કે રાજનીતિ તથા ચૂંટણીમાં નિરંતર સામ, દામ, દંડ અને ભેદના આધારે કુર્સી મેળવનારા લોકોનો એક વર્ગ વધી રહ્યો છે. જનતાના પ્રતિનિધિઓનું લક્ષ્ય જ જનસેવા, સમાજસેવા તથા રાષ્ટ્રસેવા હોવું જોઈએ. તેના બદલે વ્યક્તિગત તથા રાજકીય પક્ષોનો સ્વાર્થ વધતો જાય છે. ચૂંટણીના યુદ્ધમાં જનસેવા, સમાજસેવા તથા રાષ્ટ્રસેવાની ભાવના રાખનાર ઉમેદવારો માટે જીતવું અઘરું થતું જાય છે. તેમના બદલે તેઓ અઢળ પૈસા ખર્ચી શકે અને સેવા માટે નહીં પરંતુ પોતાની મહત્વાકાંક્ષા પૂરી કરવા માટે જ ઘૂસ્યા છે એવા લોકો વધારે સફળ થઈ રહ્યા છે. એનું પરિણામ એ આવ્યું છે કે રાજનેતાઓની કથર્તી અને કરણીમાં જમીન આસમાન જેટલો તફાવત જોવા મળે છે. આ પરિસ્થિતિમાં રાજનીતિનો સ્તર નીચે જવો સ્વાભાવિક છે. આજે રાજકારણ નિષ્ઠાવાન તથા ઈમાનદાર લોકસેવાનું કાર્યકર્મ ક્ષેત્ર રહ્યું નથી, પરંતુ સંપત્તિ તથા સાધનો વાળા હલકા અને તથા સ્વાર્થી લોકોનો અખાડો બની ગયું છે. આ સ્થિતિમાં લોકશાહી માટે ખૂબ જ ઘાતક છે. આજે ચૂંટણી લડનાર મોટાભાગના ઉમેદવારોના મનમાં લોકસેવા, દેશસેવા, સુશાસન તથા પક્ષના સિદ્ધાંતોની વાત મૌણ હોય છે. તેમને વ્યક્તિગત મહત્વાકાંક્ષા જ મુખ્ય હોય છે. તે મહત્વાકાંક્ષાઓ પૂરી કરવા માટે ઉમેદવારો લાખો કરોડો રૂપિયા ખર્ચે છે અને ચૂંટણીમાં અનેક તરકીબોનો ઉપયોગ કરે છે. લોકસેવાના ઉદ્દેશથી અને જનતાને સુશાસન આપવાની જવાબદારી નિભાવવાની ભાવનાથી આજે કોણ આટલા બધો ખર્ચ અને પ્રચાર કરી શકે? તેમના મનમાં તો 5 વર્ષ સુધી રોફ જમાવવાના, સ્વાદ લાગવાના, ઠાઠ માર તથા તગડા વેતનની સાથે મફતમાં હજારો રૂપિયાનો પ્રવાસ, આવાસ, ફોન, ચિકિત્સા વગેરેની સગવડો મેળવવાના, ફૂલહાર પહેરનારના તથા પોતાના જય જયકાર થવાના સપના હોય છે. પહેલા તો તેમને પૂરા કરવાના પ્રયત્ન કરવામાં આવે છે. જનસેવાનો નંબર તો 100 થી છેલ્લો આવે છે. એટલા બધા પ્રબળ આકર્ષણના લીધે જ વર્ગો, જાતિ, ધર્મો, સંપ્રદાય, જૂથો, ટ્રેડ
યોનો વગેરે વૈસેલા મતદારોને બહેકાવી તથા લલચાવીને તેની અક્ષરતા તથા જ્ઞાનનો લાભ લઈને ધન ભોજન દારૂ વગેરે પ્રલોભન આપીને કોઈ પણ ભોગે ખુરશી મેળવવાની નિચકાવતરા કવડવામાં આવે છે. ચૂંટણીમાં ઉભા રહેલા મોટા ભાગના ઉમેદવારોના મનમાં સ્વાર્થ હોય છે, એવો જ સ્વાર્થ મતદારોના મનમાં પણ હોય છે. લોકતંત્ર રૂપી વૃક્ષ પર સ્વાર્થી લોકો રૂપી કીડા ખડબડતા હોય છે, તેમને વિવેક રૂપી આંખોથી જોવા જોઈએ. પરંતુ લોકોએ પ્રત્યે ઉદાસીન, નિરાશ અને લાચાર હોય છે, તેમને કોઈ માર્ગ સૂચતો નથી. જે સામાન્ય લોકો થોડીક સમજદારી છે, તેમના મનમાં જનતા, સમાજ તથા દેશના વિચાર આવતો નથી. તેઓ એમ માને છે કે ગમે તે રાજા હોય, આપણને સો ફેર પડે છે. તેમની મંત્રા બુદ્ધિ તો એવું વિચારે છે કે કેવો માણસ આવે તો મને ફાયદો થાય તથા અમારા ક્ષેત્રનો વિકાસ થાય. ઘણી વાર ભણેલા ગણેલા તથા સમજદાર લોકો કહેવાતા લોકો પણ આવી વાતો કરે છે. ભાઈ, અમુક મંત્રી ગમે તેટલો ભ્રષ્ટ તથા સ્વાર્થી હોય, પરંતુ તેણે અમારે તો સડક બનાવવાની આપી છે. તેણે ભલે ઘેરે ભળ્યું, તેમનું નગર તો ચમન જેવું સુંદર બનાવી દીધું. તેમના આવી વાતોના સંદર્ભમાં ડોક્ટર લોહિયાનું એક કથન યાદ આવે છે. નેતાઓ થશે, ઘણા થશે, પરંતુ તેઓ રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય સ્તરના નહીં પણ ગામ કે કસબા કક્ષાના હશે. આજના મોટા ભાગના નેતાઓને જ નહીં પરંતુ મોટા ભાગના જનતાને પણ આ વાત લાગુ પડે છે. ચૂંટણીમાં ઉભા રહેલા લોકોને તેઓ આવી તુચ્છ દ્રષ્ટિથી તોડે છે. જે લોકો સેવા ભાવના, સમાજનિષ્ઠા અને રાષ્ટ્ર ભાવનાના બળે રાજનીતિમાં ટકી રહેવા ઈચ્છતા હતા, તેમણે પૈસા તથા છર્ક પરથી ચૂંટણી સફળ થનારા લલકા લોકો ટકવા ના દે તો તેમણે એવું ના કહે માનવું જોઈએ કે તેમના માટે હવે કોઈ સેવા ક્ષેત્ર રહ્યું નથી. ગાંધીજી અને સુભાષચંદ્ર બોઝના સપના જેવું ભારત જોવા ઈચ્છતા લોકોએ નિરાશ કે ઉદાસીન થવાની જરૂર નથી. આપણને ભલે આઝાદી મળી ગઈ, પરંતુ તેના અર્થ એવો નથી કે આઝાદીની લડાઈ પૂરી થઈ ગઈ. લોકોના લોકતંત્રને સંભાળવાની સમજ અને શક્તિ હજુ આવી નથી. આજે પણ ત્રીજા ભાવના લોકો મત આપવાનો વ્યર્થ માને છે. નિરક્ષરતા અને રૂઢિવાદમાં જકડાયેલી જનતા ઘર સુધી તો આઝાદી આવી ગઈ, પરંતુ પોતાના ઘરમાં અંજવાળું કઈ રીતે કરવું તેની લોકોને જ્ઞાન નથી. સવાલ લોકતાંત્રિક ચેતના પેદા કરવાનો છે. રાજનૈતિક સ્વાધીનતા પછી નૈતિક, બૌદ્ધિક, આર્થિક, સામાજિક અને શૈક્ષણિક પ્રગતિ તરફ જેટલું ધ્યાન આપવું જોઈએ તેટલું આપવામાં આવતું નથી. તે આપવું ખરેખર ખૂબ જ જરૂરી છે. આપણે રાજનીતિને શ્રેષ્ઠ માનતા રહ્યા, સરકારની જેમ બધી જ જવાબદારી છે એવું માનતા રહ્યા, એ સૌથી મોટી ભૂલ છે. તે તો જનતાના સેવક માત્ર છે, જનતંત્રના માલિક તો જનતા છે. તે અત્યાર સુધી ગોફેલ રહીને સૂઈ રહી છે, કારણ કે તેને જગાડવા આવી નથી. આજે સૌથી મોટી જરૂરિયાત જન જાગરણની છે. જે લોકોના દિલમાં દર્દ હોય કે રાજનેતાઓ સ્વાર્થ બની ગયા છે, તેમણે એમાં અટકાવ્યા વગર જનજાગરણનું કાર્ય કરવું જોઈએ. આજના રાજનૈતિક અખાડા કે પક્ષમાં રહીને તેમના શુદ્ધિકરણનું કામ થઈ ના શકે તો તેમાંથી બહાર રહીને જ કરવું પડે. એવું નથી કે જનતા લોકસેવાનું સન્માન નથી કરતી. તે લોકશાહી પર છવાઈ ગયેલા સ્વાર્થી લોકોથી ત્રાસી છે, પરંતુ તેને કોઈ માર્ગદર્શન આપનારું નથી કે એવો કોઈ લોકસેવક પણ નથી. તેઓ ક્યાંકના ક્યાંક છે પણ વિખરાયેલા અને અસંગઠિત છે. તેમનું વ્યક્તિત્વ સેવા અને નિષ્ઠા તે એવું પ્રખર બનવું જોઈએ કે તેઓ જ્યાં પણ હોય ત્યાં સમાજને એવા જાગૃત, ચેતન અને સમર્થ બનાવી દે કે રાજતંત્ર તેમના ઈશારે પણ ચાલે. જનતાને જગાડવા માટે તેની શૈક્ષણિક, બૌદ્ધિક, નૈતિક, સામાજિક અને આર્થિક સ્થિતિને સુધારવાની સાથે સાથે ચૂંટણી ખર્ચને ઓછો કરવા તથા રાજનેતાઓને પણ સામાન્ય લોકો જીવન જીવવું જેવા માટે વિવશ કરવા જોઈએ. લોકોના પોતાના પ્રતિનિધિ ચૂંટીને મોકલવાનું શિક્ષણ આપવું જોઈએ, તો જ લોકોમાં લોકતંત્રને સંભાળનાર શક્તિ પેદા થશે. પછી એમાં ધન,
આડું નહીં આવે. ભ્રષ્ટ રાજનેતાઓ હવે બહાર જવાનો રસ્તો બતાવવાનો સમય આવી રહ્યો છે. સાચા લોકસેવકો શોધીને તેમને શાસનતંત્ર સુધી પહોંચાડવા જોઈએ. બધાના સ્વાર્થની સાથે આપણો સ્વાર્થ પણ જોડાયેલો છે. જાતિ ધર્મ સંપ્રદાય સંબંધ પક્ષ કે માણસ આપનારને મત ના આપવો જોઈએ. ઈમાનદાર સમાજસેવક ચારિત્રવાન તથા રાષ્ટ્રભક્ત ઉમેદવારને ચૂંટીને લોકશાહીનું રક્ષણ કરવું જોઈએ. જય ગુરુદેવ.